खेड़ा जिला मातर तालुकाना सीजवड़ा गाम में खेतर में पसार थती नहर में गाबड़ू पड़वा खेतर में पानी फरी वळ्या जेथी खेडूतोना तैयार थयेला डांगरना पाकनुं धोवाण थई गयुं। तंत्रनी घोर बेदरकारीथी खेडूतोना पेट में पाटू वाग्युं छे। તો પોતાના પાકનું ધોવાણ થતા ખેડૂતોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખેડા જિલ્લાના માતર તાલુકાના સીજવડા ગામમાં ખેતરમાંથી પસાર થતી નહેરમાં ગાબડું પડ્યું હતું અને ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હજી તો ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાક હતા, તેના પર પાણી ફરી વળતા ડાંગરના પાકનું ધોવાણ થયું છે, ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। તેના કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ગરીબોને અપાતા અનાજ કઠોરમાં ગરીબો સાથે અન્યાય થયો હોય તેમજ લાભથી વંચિત રખાયા હોય તેવો ખુલાસો આરટીઆઈ દ્વારા થયો। પુરવઠા નિગમના નિવૃત્ત અધિકારી તરલેશ પાઠકે પુરવઠા વિભાગમાં એક અરજી કરી અને આરટીઆઈ કરી, જેમાં સસ્તા અનાજની દુકાનથી ખાંડ તેલ કઠોળ આપવામાં આવતા સબસિડીમાં જથ્થાનો લાભ 72 લાખ લાભાર્થીઓને મળ્યો ન હોવાનું સામે આવ્યું। તેમણે કહ્યું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારને સબસિડી દ્વારા આપવામાં આવે છે, જે પણ લાભ મળતો નથી। કરવાની તારીખ 26/3 હતી એવું મારું જાણવામાં આવ્યું છે, જે હજુ પણ પૂરી ન પાડવાના કારણે પહેલા ક્વાર્ટરમાં અને બીજા ક્વાર્ટરમાં થઈને ટોટલ એક પેપરમાં મેં વાંચ્યા મુજબ 72 લાખ ગરીબો એ આ લાભથી વંચિત રહી ગયા છે। એ અંગે મેં તારીખ 21/4/23 રોજ માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગાંધીનગર ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને એક અરજી પણ પાઠવી। રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો, એક સપ્તાહમાં 90 રૂપિયા 50 થી 60 નો વધારો થયો। સિંગતેલ સહિતના ખાદ્યતેલમાં બાઉન્સ બેક ટ્રેન્ડ જોવા મળ્યો। કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 50 થી 60 રૂપિયાનો વધારો થયો। પામ ઓઇલ, સનફ્લાવર ઓઇલ સહિતના સાઇડ તેલમાં પણ 40 થી 50 રૂપિયાનો વધારો થયો। સિંગતેલના ભાવમાં પણ 50નો વધારો થયો। મગફળી કપાસની ઓછી આવક તેમજ માવઠા સહિતના કારણોને લઈ ખેડૂત ખાદ્યતેલોના ભાવમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો। સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2830 થી 2870 થયો, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1660 થી 1700 થયો। તો પામતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 1525 થી 1530 રૂપિયા, જ્યારે સનફ્લાવર તેલનો ભાવ રૂપિયા 1620 થી 1660 થયો। તો તેલના ભાવમાં 2 રૂપિયા 40 થી 50 નો વધારો થયો છે। સનફ્લાવર સહિતના સાઇડ તેલમાં રૂપિયા 40 થી 50 નો વધારો થયો છે। સિંગ તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2830 થી વધી 2870 થયો, તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1660 થી 1700 થયો છે। પામ તેલના ડબ્બાનો ભાવ 1525 થી 1530 થયો છે। સનફ્લાવર તેલનો ભાવ 1620 થી 1660 થયો છે।